नर्मदा। ધોરણ 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા લેવાશે તે નક્કી છે। ધોરણ 12 ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં આપવામાં આવે। આગામી સમયમાં સ્થિતિની સમીક્ષા કર્યા બાદ ધોરણ 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષા અંગે નિર્ણય કરાશે। ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરીને માસ પ્રમોશન આપવાના નિર્ણય બાદ સરકારે ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે નિર્ણય કર્યો છે। આ માટે સરકારે 8 શિક્ષણવિદોની એક કમિટી બનાવી જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓના વિવિધ કોર્સમાં પ્રવેશને લઈને ચોક્કસ નીતિ બનાવશે। राजकोट में वैक्सीन माटेना टोकन नो कांड सामे आव्यो छे। वैक्सीन लेता पहला अपाता टोकन में पैसा उघरावामां आवी रह्या छे। पैसा लईने आरोग्य केन्द्रों में टोकन आपवामां आवी रह्या छे। वैक्सीन ना नामे 100 रूपियाना टोकन पाड़वामां आवी रह्या छे। समग्र घटनानो वीडियो वायरल थया बाद उहापो मची गयो। राजकोटना आरोग्य केन्द्रों पर लोकोने शुं आ ज रीते लूंटवामां आवी रह्या छे तेवा सवाल लोको उभा करी रह्या छे। आ वीडियोने जोईने आ पहला पण कपरी परिस्थितिमां रूपिया लईने सिविल हॉस्पिटलमां बेड आपवामां आवतो होय तेवो वीडियो पण सामे आव्यो हतो। સીએમ વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે। મા કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ રાજ્યના જે ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો ધરાવે છે તેવા પરિવારોમાં જો કોઈ વ્યક્તિ કોરોના સંક્રમિત થાય તો તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દરરોજના રૂપિયા 5,000 સુધીની મર્યાદામાં 10 દિવસના રૂપિયા 50,000 સુધીનો સારવાર ખર્ચ આ કાર્ડમાંથી મળવાપાત્ર થશે। પરંતુ આ નિર્ણયનો અમલ હજુ પણ અમદાવાદ શહેરના અનેક ખાનગી હોસ્પિટલ્સમાં નથી કરવામાં આવ્યો। અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ એસોસિએશન કહી રહ્યું છે કે આ નિર્ણય કોઈ રીતે માન્ય નથી। સરકાર માત્ર જાહેરાત કરે છે પરંતુ હોસ્પિટલ કક્ષાએ આ અમલ શક્ય નથી। સરકાર નિર્ધારિત કરાયેલા ચાર્જ ઘણા ઓછા છે। નોંધનીય છે કે મુખ્યમંત્રી કોરોના સંક્રમણની પ્રવર્તમાન સ્થિતિમાં આ લાભ 10 જુલાઈ 2021 સુધી આવા કાર્ડ ધરાવતા પરિવારોને આપવાનો નિર્ણય કરીને કોરોનાની સારવારમાં ખર્ચમાં મધ્યમવર્ગીય પરિવારોને મોટી રાહત આપી છે। આઈસીયુ બેડની પડતર કિંમત મિનિમમ 11,500 રૂપિયા થાય છે। 11,500થી કોઈ પણ હોસ્પિટલ એનાથી ઓછું કરે તો એ શક્ય નથી, કારણ કે તમે બેઝિકલી કોઈ કોસ્ટ ટુ કોસ્ટ તમે હજુ ચલાવી શકો છો, કારણ કે બીજા તમે અન્ય પ્રાઇવેટ દર્દી પાસેથી તમે જે ચાર્જિસ લેતો એના સામે સર્વર થઈ શકે છે, પણ પડતર કોસ્ટ કરતાં પણ ઓછી કોસ્ટે કોઈ પણ જાતની સર્વિસીસ આપવી એ કોઈ પણ હોસ્પિટલ માટે શક્ય બનતી નથી। એટલે આ બધી શરતોના કારણે આ જે પરિપત્ર લાગુ પડ્યો છે તે બિલકુલ અશક્ય છે એનો અમલ કરાવવાનો, અને એ કોઈ પણ રીતે સરકાર તરફથી પણ આ પરિપત્ર તાત્કાલિક પાછો ખેંચી લેવો જોઈએ, કારણ કે આ મિનિંગફુલ નથી। કોરોનાના સમયમાં દર્દીઓના જુસ્સામાં વધારો કરવા માટે હોસ્પિટલ સ્ટાફ અવનવા પ્રયાસો કરતો દેખાઈ રહ્યો છે। એ જ રીતે મોડાસાની એઇમ્સ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દર્દીઓની સાથે ગરબાના તાલે ઝૂમ્યા। ગરબા દ્વારા દર્દીઓની હિંમત વધારવાનો નર્સિંગ સ્ટાફે પ્રયાસ કર્યો, જેનો વિડીયો આરોગ્ય સચિવ જયંતિ રવિએ ટ્વિટર પર શેર કર્યો છે।